સરકાર પાસેથી નાણાં મેળવીને લોકોની સેવા કરવાનો દાવો કરનાર શશીકાંત પંડ્યાની એક પછી એક પોલ ખુલી રહી છે. ડીસાની જનતા હોસ્પિટલ દ્વારા શશીકાંત પંડ્યા જે રીતે ખોટો જસ ખાટવાનો પ્રયાસ કરી રહ્યા છે તે ખોટા પ્રયાસના અહેવાલ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસારિત થતાં હવે એક પછી એક શશીકાંત પંડ્યાના શિકાર બનેલા લોકો સામે આવી રહ્યા છે. ડીસાના ધારાસભ્ય દ્વારા શહેરમાં મોટા મોટા પોસ્ટર લગાવીને તેમની ખાનગી પેઢી અમરનાથ કોર્પોરેશન દ્વારા કોરોનાના દર્દીઓને મફત અને ઉમદા સારવાર આપવામાં આવી રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. તે દાવા કેટલા પોકળ છે તે આજે ડીસાની એક મહિલાએ સાબિત કર્યા છે. ડીસા શહેરમાં આવેલી જૂની પોલીસ લાઇન વિસ્તારની નજીક રહેતા ભારતીબેન મોદી નામના એક જાગૃત મહિલાએ તેમની માતા લીલાબેન હેરુવાળા કોરોનાગ્રસ્ત હતા. જનતા હોસ્પિટલમાં તેમને કેવો અનુભવ થયો તે ભીની આંખે જણાવી રહ્યા છે. ભાદરવા મહિનાની 13ના રોજ તેમનો પરિવાર તેમની માતાને સારવાર માટે ડીસાની જનતા હોસ્પિટલ ખાતે લઈને ગયો હતો અને કેટલાક દિવસ સુધી આ લીલાબેન હેરુવાળાને જનતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જોકે ત્યારબાદ લીલાબેનની તબિયત લથડતા લીલાબેન હેરુવાળાને જનતા હોસ્પિટલના સ્ટાફે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દીધા હતા. લીલાબેનના પરિવાર દ્વારા બાદમાં લીલાબેનને વધુ સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજ પાટણ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધી સમય વીતી જતાં આખરે લીલાબેન હેરુવાળાનું અવસાન થયું હતું. આ ઘટનામાં ભારતીબેને તેમની માતા ગુમાવી છે એટલે ભારતીબેનનું દર્દ તે પોતે જ સમજી શકે છે. ભારતીબેને આજે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની માતા આજે જીવિત હોત જો જનતા હોસ્પિટલ દ્વારા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા ન હોત. આ ઉપરાંત ધારાસભ્ય શશીકાંત પંડ્યા સંચાલિત જનતા હોસ્પિટલમાં જે લોકોને ભોજન આપવામાં આવી રહ્યું છે તે ભોજન ઉપર પણ ભારતીબેને સવાલો ઉઠાવ્યા હતા. હું એક દીકરી બોલું છું. કોરોનાની માં મમ્મીને આરોગ્ય વિભાગમાંથી રિપોર્ટ આવ્યો હતો તો અમે એને જનતા હોસ્પિટલમાં દાખલ કરી હતી. જનતા હોસ્પિટલમાં એમને કોઈ સારવાર મળી નહોતી. 7 દિવસ એમને એમના ત્યાં રાખ્યા. કંઈક ઇન્જેક્શન બીજા વેન્ટિલેશન કશું જ મળ્યું નહોતું. સોમવારથી સોમવાર પછી મંગળવારે સવારે 8 વાગે એમને એમ કીધું કે આ માજીને ઇન્જેક્શનની જરૂર છે અને અમારા ત્યાં ઇન્જેક્શન અહીં મળતા નથી. પછી અમે ભણસારીમાં તપાસ કરી તો ભણસારીમાં ત્યારે જગ્યા નહોતી ખાલી. પછી અમે ધારપુર લઈ ગયા તો ધારપુર એમને ત્યાં ગાડી બહારથી ઇન્જેક્શન લાવીને આપ્યા એમને 7000 વાળા. ધારપુરે 15 દિવસ રહ્યા અને 22 દિવસ એમને કોરોનામાં પછી મૃત્યુ પામ્યું. પણ આ જનતા હોસ્પિટલમાં જે મારી મમ્મીને સેવા પહેલાં મળી હોત શરૂઆતના દિવસોમાં, તો આજે મારી મમ્મી અમારી હાજર હોત, અમારી સમક્ષ હોત. આજે એ વાતને 3 મહિના પૂરા થયા છે. પણ જનતા હોસ્પિટલમાં શશીકાંત પંડ્યાને પંડ્યા છે, બ્રાહ્મણનો દીકરો છે અને જનતાને આમ છેતરશે તો ક્યાં એને મેળ પડશે? જનતા એને ક્યારેય નહીં માફ કરે. આજે અમારી મમ્મીને અમે ખૂબ યાદ કરીએ છીએ. મારી મમ્મીને ડાયાબિટીસ નહોતી, બીપી નહોતી અને ફોન આવે તો શું કે ભારતી મને તો એનું ખાવાનું ભાવતું નથી, રાત્રે મને તાવ આવે છે તો કોઈ જોવા આવતું નથી. અને બહારથી અમે લેબોરેટરી કરાવી 3000 ભરીને ગાયત્રીવા લેબોરેટરીવા ભાઈને બોલાયા. 3000 ભરીને અમે લેબોરેટરી કરાવી. જનતા હોસ્પિટલમાં દાખલ હતા છતાં અમે 3000 ભર્યા અને લેબોરેટરીમાં કશું પણ આવ્યું નહીં. તો પણ એમને કોઈ સેવા નથી આપી, વેન્ટિલેશન નહીં, ઇન્જેક્શન નહીં. એમને શરૂઆતમાં જે દવા થઈ હોત તો આજે અમારી મમ્મી અમારી હાજર હોત. આજે અમને ખૂબ યાદ આવે છે. ના અમે સાંભળીએ છીએ બીકેન્યૂઝ અમે કાયમી જોઈએ છીએ અને અમે કાયમી જોઈએ છીએ. તો અમે 4 દિવસથી શશીકાંત પંડ્યાનું સાંભળીએ છીએ કે શશીકાંત પંડ્યા આવું કૌભાંડ કર્યું છે અને કમાવાનો બિઝનેસ ચાલુ કરી નાખ્યો છે. તો જનતા એને ક્યારે માફ કરશે? જનતા ક્યારેય માફ નહીં કરે. જનતા તો નહીં પણ કુદરત પણ માફ નહીં કરે. એ કુદરત એને ક્યારેય માફ નહીં કરે. આટલો રૂપિયો એને સરકારમાંથી લીધો પણ જનતાના નામથી લીધો. જનતાના નામથી કશું એને વાપર્યું નથી. જમવાનું પણ વ્યવસ્થિત નહોતું. ફોન આવતા દિવસમાં 4 વાર. પણ આ જનતા એને ક્યારેય માફ નહીં કરે. બીકે ન્યૂઝ ચેનલ આપનો આભાર કે જનતા સામે આ શશીકાંત પંડ્યાનું કૌભાંડ ખોલ્યું છે. તો નમસ્તે. શશીકાંત પંડ્યાને કુદરત પણ માફ નહીં કરે, આવા શબ્દો માતાને ગુમાવનાર એક મહિલાના દર્દ ભર્યા શબ્દો છે. અને જેણે માતા ગુમાવી હોય તે જ આ દર્દને જાણી શકે. ત્યારે આ મહિલાને આટલી હદ સુધી બોલવું પડી રહ્યું છે. માતાને ગુમાવી ચૂકેલી આ મહિલા જે રીતે શશીકાંત પંડ્યા ઉપર આરોપ લગાવી રહી છે તે જોતાં એક જનપ્રતિનિધિની જવાબદારી લોકોને સુરક્ષિત રાખવાની છે. જોકે ધારાસભ્ય ચૂંટણી દરમિયાન લગભગ દરેક જાહેર સભામાં લોકોની સેવા કરવામાં ઉણો ઉતરીશ તો મારી માતાનું ધાવણ લાજશે એવું જોરજોરથી બૂમો પાડીને લોકો પાસેથી મત લીધા પછી એક માતાનું મહત્વ જાણે કે ભૂલી ગયા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
સરકાર પાસેથી નાણાં લીધા બાદ ખુદના નામે જસ ખાટી રહ્યા છે અને તે પણ તદ્દન ખોટા. એક ચૂંટાયેલા પ્રતિનિધિ માટે ખરેખર આ શરમજનક વાત છે. કોરોના કાળ દરમિયાન જ્યારે લાખો કોરોના વોરિયર્સ જીવના જોખમે સેવા આપી રહ્યા છે ત્યારે શશિકાંત પંડ્યા કે જે ધારાસભ્ય છે અને ધારાસભ્યનો ધર્મ જ સેવા કરવાનો હોય છે અને તે વ્યક્તિ સેવા કરવાના બદલે આવી આપત્તિમાં પણ મલાઈ ચાટી રહ્યા હોય અને લોકોને સેવાના નામે ચૂનો ચોપડી રહ્યા હોય તે ખરેખર યોગ્ય નથી. ધારાસભ્ય શશિકાંત પંડ્યા આ તમામ બાબતની લોકો સમક્ષ માફી માંગે અથવા તો પોતાનો ખુલાસો રજૂ કરે તેવી વીકે ન્યૂઝ ચેનલની જાહેર અપીલ છે.